સાબરકાંઠા જિલ્લાના વિજયનગર તાલુકાના ખરીદ વેચાણ સંઘના ચેરમેન વાઇસ ચેરમેન બિનહરીફ ચૂંટાયા. વિજયનગર તાલુકા ખરીદ વેચાણ સંઘના વર્તમાન ચેરમેન ભોગીભાઈ નારાયણભાઈ પટેલ અને વાઇસ ચેરમેન રાજુભાઈ ભરતભાઈ ડોળ ની 2.5 વર્ષની મુદત પૂર્ણ થતાં આજે ચૂંટણી અધિકારી સહ પ્રાંત અધિકારી ખેરબમ્મા, એચયુ શાહ વિજયનગર, મામલતદાર પીજી ચૌહાણ, જિલ્લા રજિસ્ટ્રાર કચેરીના સહકારી અધિકારી ગ્રાહક જે એન બામણા, નરેશભાઈ ડોડિયા, સિરસ્તેદાર પ્રાંત કચેરી ખેરબમ્મા, તાલુકા સંઘના મેનેજર રાજેન્દ્રકુમાર પટેલ, પૂર્વ ડિરેક્ટર દીતાજી ખાતુજી કટારાની ઉપસ્થિતિમાં ચૂંટણી પ્રક્રિયા યોજવામાં આવી હતી, જેમાં ચેરમેન પદ માટે વર્તમાન વાઇસ ચેરમેન રાજેન્દ્રભાઈ ડોળની દરખાસ્ત કમિટી સભ્ય સાબરકાંઠા બેંકના ડિરેક્ટર પંકજભાઈ પટેલે કરી હતી. વાઇસ ચેરમેન પદના નામ માટે પટેલ બાલુભાઈ સોમાભાઈના નામની દરખાસ્ત સંઘના વર્તમાન ચેરમેન ભોગીભાઈ નારાયણભાઈ પટેલે અને અન્ય ઉમેદવાર શામજીભાઈ રતનસિંહભાઈ પટેલના નામની દરખાસ્ત કમિટી સભ્ય પનાભાઈ હરજીભાઈ રબારીએ કરી હતી, જેમાં છેલ્લી ઘડીએ બાલુભાઈ સોમાભાઈ પટેલે વાઇસ ચેરમેન પદેથી પોતાની ઉમેદવારી પરત ખેંચતા આગામી 2.5 વર્ષ માટે ચેરમેન પદે રાજુભાઈ ભરતભાઈ ડોળ અને વાઇસ ચેરમેન પદે શામજીભાઈ રતનસિંહભાઈ પટેલની બિનહરીફ ચૂંટાઈ આવતા સંઘના સભ્યો આર કે પટેલ, નટવરલાલ શાહ, જયંતિભાઈ લલ્લાભાઈ પટેલ ચેરમેન રાજુભાઈ ડોળ અને વાઇસ ચેરમેન શામજીભાઈ પટેલને અભિનંદન પાઠવ્યા હતા. લલિત ડામોર, ZSTV, વિજયનગર.